विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। विद्यार्थी मित्रों अत्यारे उनाड़ो शुरू थई गयो छे, 42-45 डिग्री ताप पड़े छे, तो उनाड़ामां कई कई बाबतो ध्यान में राखवानी एनो आपणे विचार करिए। ए पहला आपणा कविओए उनाड़ा विशे शुं वात करी छे, तो कह्युं छे के शियाळे सोरठ भलो अने उनाळे भली गुजरात, શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલી ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને કછડો બારે માસ। કહ્યું ને ઉનાળામાં તો ગુજરાત ભલી કે છે, એટલે ઉનાળાની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર આપણે જ્યારે 2-3 મહિના ભયંકર ગરમીનો સામનો કરીએ છીએ ત્યારે આપણે શરીરની તંદુરસ્તી કઈ રીતે જાળવી શકાય એની 3 બાબતો કહેવા માગું છું। સામાન્ય બાબતો છે પણ ઉનાળામાં મને તમને આરોગ્ય સામે રક્ષણ આપશે, આપણે બીમાર નહીં પડીએ, આપણને સનસ્ટ્રોક નહીં લાગે, તો ખાસ યાદ રાખજો। કારણ કે જ્યારે વધારે ગરમી હોય અને વધારે ઓવર લિમિટ જ્યારે ગરમી પડે ને ત્યારે એ આપણા શરીર ઉપર એની સીધી અસર થતી હોય છે। નંબર 1 ખાસ યાદ રાખજો, ઉનાળામાં ગમે એટલી ગરમી હોય, ભયંકર ગરમી હોય, છતાં પણ કોઈ દિવસે ફ્રીજનું કે બરફનું પાણી પીવું નહીં। મિત્રો ખાસ યાદ રાખો, આજથી 40-50-100 વર્ષ પહેલાં બરફનું પાણી નહોતું, ફ્રીજની ટેકનોલોજી નહોતી, આપણા વડવાઓ, આપણા ઋષિમુનિઓ, આપણા બાપદાદાઓ, 200-500 વર્ષ પહેલાંના રાજાઓ એ કોઈએ ફ્રીજનું પાણી નથી પીધું, છતાં પણ 100-100 વર્ષનું લાંબુ અને નિરોગી આયુષ્ય જીવન જીવ્યા છે। એનું એક જ કારણ, આ ફ્રીજના પાણીએ તો મારો ને તમારો દાંત વારી દીધો છે, દશા બગાડી નાખી છે। અને ઘણાને તો હું જોઉં છું કે જમતી વખતે ફ્રીજનો બોટલ લઈને બેસે, જમતા જાય અને ફ્રીજનો બોટલ પાણી ગળ, એકદમ તદ્દન વિરુદ્ધ, એ પોઈઝન બને છે, એ ખોરાક નથી પણ તમે ઝેર ખાઈ રહ્યા છો। એનું એક જ કારણ કહું, ઉનાળામાં સ્વાભાવિક રીતે બધાનો મંદાગ્નિ હોય છે, મંદાગ્નિ એટલે ભૂખ લાગતી નથી, એવા સંજોગોમાં ફ્રીજનું પાણી બળતામાં ઘી હોમવાનું કામ કરે છે। તમે ફ્રીજનું પાણી પીવો એટલે તમારો થોડો ઘણો જઠરાગ્નિ છે એ પણ મંદ થઈ જાય અને આપણે મંદાગ્નિના શિકાર બનીએ। અને આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ મંદાગ્નિ છે। મિત્રો બરફનું પાણી કોઈ સંજોગોમાં નહીં, કેમ બજારમાંથી ફર્સ્ટ ક્લાસ માટલું લઈ આવો, આપણા વડવાઓ આપણા બાપદાદાઓને માટલાનું જ પાણી પીતા હતા, કાં તો પિત્તળનું પાણી હોય, તાંબાનું પાણી હોય, અથવા તો માટલાનું પાણી। ઉનાળામાં માટલાનું પાણી એ અમૃતનું કામ કરે છે, એટલે ખાસ યાદ રાખજો, ફ્રીજનું પાણી નહીં પીવાનું, માટલાનું જ પાણી પીવાનું। નંબર 2, આપણે જ્યારે બહાર ગયા હોય, તમે અહીંયા સ્કૂલમાંથી ઘેર જાઓ, ભયંકર ગરમીમાં બપોરના 12 વાગે ઘેર જતા હોય, સાયકલ લઈને જતા હોય, ચાલતા જતા હોય, 2-4-5 કિલોમીટર તમે ચાલ્યા હોય, પછી ઘેર જાય એટલે શું કરે, તરસ લાગી હોય એટલે તરત માટલા ઉપર જઈને 2-3 લોટા પાણી હડાઈ જાય, આ પરિસ્થિતિ થાય, આ તદ્દન વિરુદ્ધ છે, આયુર્વેદ ના પાડે છે। ગરમીમાંથી જ્યારે આપણે ઘેર જતા હોઈએ તે વખતે ઘેર ગયા પછી થોડો વાર 5-10 મિનિટ રેસ્ટ કર્યા પછી જ તમારે પાણી પીવું જોઈએ। તૈયારીમાં જો પાણી પીશો તો એ પાણી પણ તમને નુકસાન કરશે। આપણે તમે સાયન્સમાં ભણ્યા હશો કે ગ્લાસ હોય, પ્રયોગ ગરમ ગ્લાસ હોય અને એના ઉપર ઠંડુ પાણી રેડવામાં આવે તો ગ્લાસ તૂટી જાય, એ રીતે જ્યારે બહાર તડકામાંથી આપણે જઈએ ત્યારે આપણું શરીર જે છે એ ઓવર ટેમ્પરેચરમાં હોય છે, આપણી હોજરી જે છે એનું ટેમ્પરેચર વધી ગયું હોય છે, અને તે વખતે તમે જ્યારે પાણી પીવો છો અને એમાંય જો ફ્રીજનું પાણી પીધું તો મરી જ જશો, તમે ફ્રીજનું પાણી તો પીવાય જ નહીં, 5-10-15 મિનિટ રહી અને પછી શાંતિથી પાણી પીવાનું। અને ત્રીજી એક વાત, ઉનાળામાં પાણી પીધા પછી મિનિમમ 45 મિનિટ પછી જ જમવાનું રાખવું। શિયાળામાં તમે પાણી પીવો અને પછી 15 મિનિટ પછી તમે ખાઈ લો તો ચાલે, શિયાળામાં જઠરાગ્નિ આપણો પ્રજ્વલિત હોય છે, સ્વાભાવિક શિયાળામાં ભૂખ આપણને સારી લાગે છે, પાચન સારું હોય છે અને આપણે ખાધેલો ખોરાક બધો પચી જાય છે, એટલે જઠરાગ્નિ મંદાગ્નિ નથી હોતો, જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે, પણ ઉનાળામાં
पानी पीधा पछी 45 मिनिट पछी जे कई खाव हो ये खावानू ये खास याद रखो। शियाळा में जमे पानी पीधा पछी 15 मिनिट में तमे कई पण खाशो तो वांधो नथी। तो आटली त्रण बाबतो खास तमारे उनाळा में याद राखवानी। लू लागवी सनस्ट्रोक बीजा वीडियो में बात करीशुं, पण आजे एक बात करूँ। अमारे मगन भाई कुंभार एमनो गधेड़ो, तो एमनो गधेड़ो बीमार पड़ो एटले वेटरनिटी डॉक्टर पासे लईने गया दवाखाने। एटले पहले बधु चेक करी, डॉक्टरे चेक करीने कह्युं के कशुं छे नहीं, गधेड़ाने थोड़ो सर्दी तव छे के। एटले एक इंजेक्शन आली दीधुं अने पछी पेला डॉक्टरे चार गोळीओ लीधी अने चार गोळीओ पेला मगन भाई नालीन कह्युं तमारे हवे घेर जवानुं, घेर जई અને આ ગોળીઓ તમારે ગધેડાને ગરાઈ દેવાની। એટલે પેલા મગનભાઈ કે હાળું ગધેડો ગોરી કઈ રીતે ગરશે, મોણા તો ગરે પણ ગધેડો ગોરી ગરે? એટલે એને એક ભૂંગરી આલી, આવડી મોટી ભૂંગરી આલી। એટલે કે તમારે જુઓ ઘેર જઈને ગધેડાને બોત દેવાનો, પછી ભૂંગરી ગધેડાને મોઢામાં મેલવાની, પછી ગોરીઓ જે ચાર ગોરીઓ છે ને ભૂંગરી મેલવાની, અને પછી તમારે મોઢામાં ગાલી અને આમ ફૂંક મારશો ને એટલે સીધી ગધેડાના પેટમાં ગોરીઓ જતી રહેશે। અને કાલે ગધેડાને બતાવવા આવજો કેટલું ઓછું થયું છે, શું છે। કાલે પછી આગળ બીજું ઇન્જેક્શન મેળવા જેવું છે, ગધેડાને ઇન્જેક્શન મેળ દઈશું। મગનભાઈ ઘેર ગયા, પછી બીજે દાડે હવારોમ 9 વાગે દોડતા આવ્યા પેલા ડૉક્ટર પાસે, વેટરનિટી ડૉક્ટર પાસે। પેલા કે લો ગધેડો કઈ કહે છે કે તા કે ગધેડાને રહેવા દો, મારી દવા કરો પહેલી કે। એટલે પેલો ડૉક્ટર કે ભાઈ તમારી દવા કરવાની હોય તો જો એમડી ફિઝિશિયન પાસે, મોનહોના ડૉક્ટર પાસે, હું તો ઢોરોનો ડૉક્ટર, ગધેડાનો ડૉક્ટર, કે તમારી દવા ના થાય, તમારે જ દવા કરવી પડશે કે આખા શરીરે ખંજવાળ ઉપડી છે કે। પણ થયું શું એ તો કહો, તમે કહ્યું એ પ્રમાણે ઘેર ગયો, ભૂંગરી લીધી, ગધેડાને મોઢામાં મેલી, ચાર ગોરીઓ મેલી, મોઢામાં ગાલીને જેવી હું ફૂંક મારવા ગયો એ પેલો ગધેડે ફૂંક મારી દીધી છે, તે ચારે ચાર ગોરીઓ હું કરી ગયો ગધેડાની। અને પછી કે મને આ રિએક્શન આવ્યું છે કે આખા શરીરે ખંજવાળ ઉપડી છે, હવે કંઈક દવા કરો। એટલે મિત્રો કહ્યું છે ને કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ઘાઉ। મિત્રો હંમેશા ભાષા જે છે ને કોઈ પણ વાત હોય એ સમજી વિચારી અને જીવનમાં અમલ મૂકવો જોઈએ। જો સમજી વિચારીને અમલમાં ના મૂકીએ તો એ જ શબ્દ એ જ ભાષા આપણને નુકસાન પણ કરી શકે। એટલે આવતા વિડીયોમાં ફરી મળીશું। પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત, જય હિંદ।